નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, ગઈકાલે આપણે વિડીયોમાં માહિતી મેળવી ગયા હતી કે રાજ્ય સરકાર દ્વારા 2600 વિદ્યાસહાયક અંગેની ભરતી અંગેની જાહેરાત આવી ગયેલી છે. તો મિત્રો, આજે તે જાહેરાત આવી ગઈ છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો આજના આ વિડીયોમાં આપણે સામાન્ય જગ્યા વિશેની વિગતવાર માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવેલી છે અને ગઈકાલે 2600 વિદ્યાસહાયક અંગેની ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે, જેનું ઓફિશિયલી જાહેરાત છે તે આજે આવી ગઈ છે અને આ ભરતી અંગેના ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયેલું છે. તો આવેલી ભરતીની જે સામાન્ય જગ્યાઓ છે તે સામાન્ય જગ્યા વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આવેલી વિદ્યાસહાયકની 2600 ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જાહેરાતની વિગતે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ 1-5 અને ધોરણ 6-8 ગુજરાતી માધ્યમની જે સામાન્ય જગ્યાઓ છે તે જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2022 માટેની આવી ગયેલી છે. તો તેની વિગતવાર માહિતી આપણે મેળવતા જઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે આ જાહેરાત આવી ગયેલી છે. તો મિત્રો, તેમાં આપણે જોતા જઈએ કે જાહેરાત ક્રમાંક 5/2022 અન્વયે ધોરણ 6-8ના ગુજરાતી માધ્યમની જે અલગ અલગ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે, જેમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં આપણે માહિતી મેળવીએ તો જનરલ કેટેગરીમાં 274 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે, એસસી કેટેગરી માટે 26 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 25 જગ્યાઓ, એસઈબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 38 જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 40 જગ્યાઓ, આમ તમામ મળી અને ટોટલ 403 જગ્યા માટેની આ ભરતી આવેલી છે, જે પૈકી 14 જગ્યાઓ છે તે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરી એટલે કે ફિઝિકલ હેન્ડિકેપ કેટેગરીના ઉમેદવારો હોય તેઓને માટે અનામત રાખવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો, આપણે ભાષાઓમાં જોઈએ તો જનરલ કેટેગરી માટે 113 જગ્યાઓ, એસસી કેટેગરી માટે 13 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 14 જગ્યા, એસઈબીસી કેટેગરી માટે 17 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 16 જગ્યા અને આ તમામ જગ્યાઓ મળી 173 જગ્યા માટેની આ ભરતી આવેલી છે, જે પૈકી 5 જગ્યાઓ છે તે રોસ્ટર મુજબ ફિઝિકલ હેન્ડિકેપ માટે અનામત રહેશે. ત્યાર પછી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે જોઈએ તો 265 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે, જ્યારે 29 જગ્યાઓ એસસી કેટેગરી માટે છે, 16 જગ્યાઓ એસટી કેટેગરી માટે છે, 39 જગ્યાઓ એસઈબીસી કેટેગરીના ઉમેદવાર માટે છે અને 38 જગ્યાઓ એ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે છે. આમ આ તમામ મળી અને 387 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે, જે પૈકી 13 જગ્યાઓ છે તે ફિઝિકલ હેન્ડિકેપ માટે અનામત રહેશે. આ ઉપરાંત મિત્રો, જાહેરાત ક્રમાંક 6/2022માં ધોરણ 1-5 ગુજરાતી માધ્યમની ભરતી આવેલી છે, જેમાં આપણે વિગતવાર માહિતી મેળવીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 678 જગ્યાઓ છે, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 66 જગ્યાઓ છે, એસટી કેટેગરીના ઉમેદવારો માટે 23 જગ્યા છે અને એસઈબીસી કેટેગરીના ઉમેદવાર માટે 100 જગ્યા, તેમજ જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે તેઓ માટે 94 જગ્યાઓ આવેલી છે અને આ તમામ મળી અને 961 જગ્યા માટેની આ ભરતી આવેલી છે, જે પૈકી 38 જગ્યાઓ એ રોસ્ટર મુજબ 4% જે શારીરિક રીતે અશક્તતા ધરાવતા હોય એટલે કે ફિઝિકલ ડિસેબલ હેન્ડિકેપ કેટેગરીના ઉમેદવાર હોય તેઓ માટે અનામત રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે સામાન્ય જગ્યાઓ આવેલી છે, તો હવે આના વિશે આપણે આગળ માહિતી મેળવીએ કે આના ફોર્મ ક્યાં ભરવા તથા તે ભરવાનો સમયગાળો શું રહેશે. તો મિત્રો, આ વિદ્યાસહાયક ભરતી અંગેનું ફોર્મ છે તે ઓનલાઈન અરજીપત્રક કરવાનું રહેશે, જેની વેબસાઇટ છે vsb.dpegujarat.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તેના ફોર્મ ભરવા માટેનો સમયગાળો તારીખ 13/10/2022ના રોજ સવારના
11 કલાકથી લઈ અને તારીખ 22/10/2022ના રોજ બપોરના 15 કલાક સુધીમાં આ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. અને મિત્રો આ ફોર્મ છે તે સ્વીકાર કેન્દ્રોમાં જમા કરાવવાની છેલ્લી તારીખ 22/10/2022 છે અને તે 17 કલાક સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે જે આ ફોર્મ ભરવાનો સમયગાળો છે તે તારીખ 13/10/2022થી લઈને તારીખ 22/10/2022 બપોરના 15 કલાક સુધીનો રહેશે. અને આ ફોર્મ જે હાર્ડ કોપીમાં સબમિટ કરાવવા માટેનો સમયગાળો 22/10/2022ના રોજ 17 કલાક સુધી આ ફોર્મ સ્વીકારવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે જે વિદ્યા સહાયક ભરતી અંગેની સામાન્ય જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે. તો આ ઉપરાંત મિત્રો જે ઘટની જગ્યા આવેલી છે તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપને માહિતગાર કરીશું. તો મિત્રો આશા રાખું કે વિદ્યા સહાયક ભરતી અંગેની જે જાહેરાત આવેલી છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.